अतिवृष्टिथी ग्रस्त विस्तार की मुलाकाते पहुंचा छे अमित चावड़ा। बावड़ा और धोड़काना ग्राम्य विस्तारों की मुलाकात लई रहा छे। खेतरों में थयेली नुकसानी ताग मेळव्यो। अरणेश खाते बुद्ध भवानी मंदिर दर्शन पण कर्या। तो उंटेलिया मीठापुर और भमासरा की मुलाकात लीधी। खेतरों ने थयेला नुकसान ने पगले आ प्रकार की मुलाकात अमित चावड़ा द्वारा लेवामां आवी छे। कांग्रेस हवे खेडूतों ने आ प्रकार की परिस्थिति थी उगारवा माटे ठेर ठेर जईने खेडूतों ने व्यथा सांभळी रही छे। तो आज अंगे वधु माहिती आपी रह्या छे अमारा संवाददाता प्रणव पटेल। प्रणव, अमित चावड़ा पहुंचा छे मुलाकाते खेडूतोनी जे समस्याओ छे भारे वरसादने कारणे तेने सांभळवा माटे जाणवा मांगीशुं। अमित चावड़ानो कार्यक्रम शुं छे अने हाल तेओ क्यां पहोंच्या छे, शुं वातचीत करी खेडूतो साथे तेओए? जनरा चोक्स मानी सकाय के आप जो सको छो कि जे रीते अतिवृष्टि थई हती समग्र गुजरात नी अंदर जे अति वरसाद समग्र गुजरात में धारा करता वधारे थयो छे त्यारे आप जो सको छो कि बाल रणकठाना जे विस्तार छे बाल पंथक छे आप जो सको छो कि आखा पानीना बेठ में फेरवाया छे त्यारे कांग्रेसना तमाम प्रतिनिधि मंडळ खुद प्रदेशना प्रमुख खेडूतोनी वेदना सांभळवा माटे आव्या छे। तमाम लोको जे खेडूतना आगेवानो छे पण ती हाजर छे। वात करशुं अहीं गुंदी निजोनी टीम पहोंची छे साथे जे प्रदेशना प्रमुख ने कांग्रेस प्रतिनिधि पहोंच्यु छे गुंदी गाम खाते। गुंदी गाम प्योर भाल प्रदेश बावीस गामो प्योर भाल प्रदेश ना आवे भालनी शुं ताकात छे। भालनी माटी रही ये एवी जमीन से कि एनी अंदर बिनपियत घऊं अने बिनपियत चण्या थाय जे जमीन ने धावीन थाय छे। वरसादी पाणी अमारे तो आकाशी खेती से वधारे वरसाद थाय तो भी नुकसान दुष्काळ वरसाद ना थाय तो भी दुष्काळ। अत्यारे ऑलरेडी शुं छे कि रोड रस्ता केनालो बधुं ऊंचू थई गयुं बरोबर। सरकारे कोई पण व्यवस्था कर्या वगरनी ड्रेनेज पद्धति आपी नथी। अत्यारे अमारे ऑलरेडी बेठुं पाणी ધોળેજા ડેમનું આવ્યું અને 15-17 ઇંચ જેવો વરસાદ પડ્યો એના કારણે અમારો જે પાક હતો કપા જુવાર જે બબે વાર ખેડૂતોએ વાવ્યા એ તદ્દન નિષ્ફળ જેવું બળી ગયું। અત્યારે ઓલરેડી અમારે રવિ પાક શિયાળામાં જે લેવાનો થાય તે અમારે કેટલા વીઘામાં ઓલો વિસ્તાર હશે? અમારે સાહેબ 1200-1500 હેક્ટરની અંદર આ પરિસ્થિતિ છે। અમારા વિસ્તારના તો ખુદ મંત્રી છે આ વિસ્તારની અંદર અમારા મંત્રી રહ્યા એ મત લેવાનું થાય ત્યારે આ ભાલ પ્રદેશના એક એક ગામડાથી વાકેફ છે એક એક ગભથી વાકેફ છે। જ્યારે અમારી પરિસ્થિતિ ખરાબ થાય છે ત્યારે અમારી કોઈ સંભાળ લેવા માટે આવતું નથી। डूबाण कोई अमारा धारासभ्य के कोई आवता नथी अने पेला देवसी चव्हाण साहेब एमने तो गुंदी दख्त लीधेलू छे पण एकै वार हाजर ज नथी आया પૂછવા નથી આયા ગુંદીમાં। આ સૌથી મોટો સવાલ છે કે એક સંસદ વ્યક્તિ ગુંદી ગામને દત્તક લે છે હવે જો અમિત ચાવડા વાત છે તેમની સાથે જ ખરેખર તમે જે વિસ્તારમાં નીકળ્યા છો તમે ખુદ ઘૂંટણસમા પાણીમાં છો આખા વિસ્તારની તમે મુલાકાત લેવાના છો કઈ રીતે સરકારની માંગ કરશો? સરકારે તો યોજના બનાવી દીધી છે કે આટલા વીઘા આવશે આટલા પાણી આવશે તો આટલી સ્થિતિ થશે। આપણે જાતે સ્થળ પર જોઈએ છે ઘૂંટણસમા પાણી છે। સરપંચે કીધું એમ લગભગ 1000 હેક્ટર કરતાં વધારે વિસ્તારમાં કપાસનું જે ખેતી હતી એની ઉપર પાણી ફરી વર્યા છે। ખૂબ મોટું નુકસાન થયું છે। આજના દિવસ સુધી કોઈ સરકારી તંત્ર અહીંયા મુલાકાત લેવા નથી આવ્યું। ફક્ત ગાંધીનગરમાં બેસીને મુખ્યમંત્રી એસી બંગલામાંથી ઓફિસમાંથી જાહેરાતો કરે પણ મારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મંત્રીશ્રીઓને કહેવું છે કે એસી ઓફિસમાંથી બહાર નીકળો આ ખેતરમાં આવીને જુઓ ખેડૂતોની શું દશા છે। એક બાજુ આર્થિક પાયમાલી છે બીજી બાજુ જીવવું કઈ રીતે મુશ્કેલ બન્યું છે એવા સંજોગોમાં સરકાર તાત્કાલિક 24 કલાકમાં સ્થાનિક તલાટી ગ્રામ પંચાયત ગ્રામસેવકો મારફત સર્વે કરાવે અને આ ખેડૂતોને તાત્કાલિક હેક્ટર દીઠ એની સહાયની રકમ ચૂકવવામાં આવે। સૌથી મોટી વાત માત્ર એક પંથક નહીં પણ સમગ્ર ગુજરાતમાં સ્થિતિ જોવા મળી રહી છે। હવે કોંગ્રેસ સમગ્ર ગુજરાત અહીંથી પ્રવાસ છે જેથી ખેડૂતોની વેદના તમે સાંભળી કે સંવાદ કાર્યક્રમ તો કોંગ્રેસ કરી દે હવે વેદના કાર્યક્રમ કોંગ્રેસ કરવા જઈ રહી છે। આથી સમગ્ર ગુજરાતમાં જે અતિવૃષ્ટિના વિસ્તારો છે ત્યાં કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે જાતે સ્થળ પર જઈને તપાસ કરશે જાત માહિતી મેળવશે અને ખેડૂતોને સાથે રાખીને જે નુકસાની થઈ છે એનું વળતર માટેની લડાઈ લડશે। વળતરની વાત છે બીજા પણ ખેડૂત જોડાશે વાત કરશું શું કેવું છે તમારે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે? અમારે વારંવાર ચોમાસું આવતા
वरसाद पानी भरा जवाथी वधारे नुकसान खेडूत छे, एटले अमे आ तकलीफ में अमे कई रीते माटे अमे मुजाई रह्या छे। चोक्कस मानसे आप जो सको कई रीत की स्थिति है जहाँ विस्तार ने आप जो सको कि आ बाल पंथक नड़काठा आखो विस्तार है, धोड़का बावड़ा विस्तार है। धारासभ्य पर जोड़ा लाख बेरो खरेखर तमे पण एक धारासभ्य नड़काठा विस्तार में तमारा घणा गामो एवा था कि जेमा पानी में गरकाव थया छे, आजे जो सको बेट में आखा गामो फेराई गया छे। तमे जो कि हमणा थोड़ा दिवस पहला जो मारा मत विस्तार ना ए जेतापुर होय, असलगाम होय, रूपावटी होय अने थुलेटा के एवा घणा गामो में आजे पेली घोड़ा केनाल तूटवा थी અને અતિવૃષ્ટિથી પાણી ભરાયા અને અમારા વિસ્તારના પણ ખેડૂતો બરબાદ થયા છે, એમ આજે અહીંયા આ બાવડા ધોળકા પંથકમાં પણ જ્યારે અમારી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા અમારા સાથી ધારાસભ્યોના આગેવાનો સાથે અહીંયા જ્યારે ખેડૂતોની વારે નીકળ્યા છીએ ત્યારે અહીંયા પણ પાણીમાં તમે ખેતરોમાં જુઓ કે જે પાક ઉગ્યો છે એ પાક સંપૂર્ણ નિષ્ફળ પાણી ભરાવાના કારણે અતિવૃષ્ટિના કારણે અહીંયા ગયો છે। અહીંયા જે ખેડૂતોએ કહ્યું એ મુજબ દૂર સુધીનું પાણી અહીંયા આવે છે, અતિવૃષ્ટિ અને દૂરથી આવેલું પાણી મળીને પાણી ખેતરો આજે બેટમાં ફેરવાયા છે, એક ધાર્યું અહીંયા પાણી તમને દરિયાની માફક જોવા મળે છે અને હજારો વીઘા જમીનમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે અમારી તો મારા વિસ્તાર અને આ બધા અમદાવાદ જિલ્લાના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતો માટે માગણી છે કે આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત મુકાયો હોય ત્યારે સરકારે એનું પાક વળતર આપવા માટે પૂરેપૂરું સર્વે કરવું જોઈએ, પાક વીમો આપવો જોઈએ અને સર્વે કરીને ખેડૂતો માટે આગું પેકેજ જાહેર કરવું જોઈએ। કોંગ્રેસ હજુ પણ માંગ કરે છે કે પેકેજ જાહેર કરજો, માત્ર બીજા ધંધુકાના ધારાસભ્ય પણ જોડા છે વાસુ તેમની સાથે। રાજેશભાઈ કઈ રીતે સ્થિતિ છે આ તમારા પંથકની? ખરેખર જે રીતે નીચાણવાળો વિસ્તાર છે, સૌથી વધુ અહીં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન અહીં થતું હોય છે, જે ડાંગર છે સૌથી મોટા પ્રમાણમાં થતી હોય છે, સ્થિતિ કેવી છે અને હાલ તમે જે સરક રહ્યા છે શું સામે આવ્યું છે? મારો મત વિસ્તાર ધંધુકા છે અને ધોળકા અને ધંધુકા બંને મત વિસ્તાર નીચાણવાળા વિસ્તાર છે। અહીં 100-150 કિલોમીટરથી ઉપરવાસનું પાણી આવે છે, અહીં સ્થાનિક વરસાદ ના હોય પણ ઉપરવાસના વરસાદના કારણે આ તમામ જમીન રહી એ બેટમાં ફેરવાઈ જાય છે અને ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફળ જાય છે અને જેના કારણે ખેડૂતોની મહેનત પણ આ પાણીમાં વહી જાય છે। સરકારે જાહેરાત કરી છે, પેકેજ કર્યા છે, પરંતુ અહીં વરસાદ ના હોય, ઉપરવાસના વરસાદ 5-10 ઇંચ હોય તો પણ આ બધી તમામ જમીનોની અંદર પાણી ભરાઈ જાય અને પાક નિષ્ફળ જાય। જ્યારે 25 ઇંચની વાત તો ઠીક છે, આ ઉપરવાસ 10 ઇંચ વરસાદ હોય તો પણ આ જમીનમાં સદંતર પાક નિષ્ફળ જાય છે, ત્યારે માત્ર ઓફિસોમાં બેસી અને જે પેકેજ જાહેર કર્યું છે એક સાથે 25 ઇંચ વરસાદ 24 કલાકમાં તો આ 25 ઇંચ વરસાદ પડે તો આને અંદર બધા જ ખેડૂતો ગામડા આખા ડૂબી જાય, આખા જમીન બધું દરિયામાં વહી જાય એટલી પરિસ્થિતિ ખરાબ જાય। સરકારે માત્ર અધિકારીઓ મારફત આ પેકેજ તૈયાર કરી અને જાહેરાત કરી છે, વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ લીધો નથી। પરિસ્થિતિ કઈક અલગ પ્રકારની છે, વિપક્ષના નેતા પણ જોડાયા છે અમદાવાદ જિલ્લા પંચાયતના, તમે આખું કૃષિ પ્રતિનિધિમંડળ નીકળ્યું છે આખા જિલ્લાની અંદર, ખરેખર સ્થિતિ જિલ્લામાં કેવી છે અને તમે આ મુદ્દો કઈ રીતે ઉઠાવો? જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે અને બહારના પાણી આવવાના કારણે ખેડૂતોની ખેતીની જમીન ખૂબ જ ધોવાણ પામી છે અને જ્યાં પાક ઊભા હતા એ કપાસ, જુવાર, તલ, બાજરી જેવા પાકો કોવાઈ ગયા છે અને ખેડૂતોને 100-100% નુકસાન થયું છે। એટલે અમારી જિલ્લા પંચાયત મારફત જે સર્વે કરવાનું છે સર્વે કરી અને સરકારને જિલ્લાના આંકડા આપીશું કે જિલ્લામાં આટલી મદદની ખેડૂતોને જરૂર છે। આપણે જોઈ શકો છો સૌથી મોટી વાત અહીં કરી છે, માત્ર એક પાક નહીં પણ અનેક પાકો જે એવા છે તે અનેક પાકોમાં અહીં સ્થિતિ જે ખરાબ છે તે અહીં જોવા મળી રહી છે, તે પ્રકારની વાત અહીં ખેડૂતો કરી રહ્યા છે કોંગ્રેસના આગેવાન કરે છે। આપણે જોઈ શકો છો કે હું ફરી એક દ્રશ્ય બતાવવાનો આપણા દર્શકોને પણ પ્રયાસ કરીશ, આપ જોઈ શકો છો કે આખો આ ભાલનો પંથક જે આપ દેખાઈ રહ્યો છે કે જે પણ પાક હતો તે પણ કોવાઈ ગયો છે, જે ઘાસ હતું જે કદાચ પશુઓ માટે જે ઘાસ હતું એ પણ ઘાસ હવે ખાવા જેવું જે કહી શકાય કે ખાવા જેવું લાયક નથી રહ્યું પશુનું માટે, પણ એક આખું જે કહી શકાય કે બરી ગયું છે, ઊભા પાક છે તે બરી ગયા છે અને આખું જે પાણી આપ જોઈ શકો છો હજુ પણ ખેતરોમાં ઘૂંટણ સમા જે પાણી છે ઝરણા દેખાઈ રહ્યા છે। આ સ્થિતિ છે જગતના તાતની કે જે ખરેખર લોકોને અન્ન આપે છે તે જ આજે પોતાના અન્ન માટે પોતાના કોળિયા માટે આજે તરસી રહ્યો છે, કારણ કે મેઘરાજા તો મહેરબાન થયા છે, મેઘરાજાએ મન મૂકીને ગુજરાત ઉપર વરસાદ કર્યો છે, પરંતુ સાથે એ પણ સ્થિતિ છે કે મેઘરાજાના કારણે આજે જગતના તાતને એક મોટી મુશ્કેલી પડી છે, પરંતુ એક ગુહાર એક પણ છે જે માય બાપ તરીકે જે સરકાર હંમેશા માટે રહેતી હોય છે તેની પર ફરી અપેક્ષા રાખી છે કે માય બાપ તરીકે સરકાર એની પાસે આવે અને સરકાર કંઈક સહાય કરે, કંઈક યોજના લાવે અને ખેડૂતોને જે ફરી ઉજાગર કરે તે પ્રકારની વાત અહીં ખેડૂતો કરી રહ્યા છે।
जी बिल्कुल प्रणव आभार। तो खेडूतों की बहारे आवी छे हाल कांग्रेस अने खेडूतों जे प्रकारनी परिस्थिति नो सामनो हाल करी रह्या छे। भारे वरसाद ने कारणे तेमना खेतरो में एटली हदे पानी भराई चुक्या छे के तेओनो पाक जे छे जे लणणी माटे च तैयार थई गयो हतो तेने पण तेओ हवे वापरी नहीं सके। आ तरफ राज्य में सारा वरसाद ने कारणे खरीफ सीजन में 99% जेटलू वावेतर थई चुक्यु छे। चालू वर्षे अत्यार सुधी में राज्यभर में 84,48,000 हेक्टर में वावेतर थयुं छे, जेमां 13,47 लाख हेक्टर में धान्य, 4.36 लाख हेक्टर में कठोर, 28.85 लाख हेक्टर में तेलीबिया, जारे के 37.83 लाख हेक्टर विस्तार में अन्य पाकों वावेतर थयुं छे। डांगर 8.36 लाख हेक्टर 101.90% वावणी, बाजरी 1.83 लाख 113.42% वावणी थई, मकाई 2.86 लाख हेक्टर 94.14% वावणी थई, धान्य पाकों में 13.47 लाख हेक्टर और 99.59% वावणी थई। तो राजकोट जिल्लाना धोराजी तालुकाना तोरणिया गामना खेडूतोने राता पाणीए रोवानो वारो आव्यो छे। थोड़ा दिवस पहला थयेला भारे वरसाद बाद खेतरोमां गोठण डूब पाणी भराया छे। तोरणियाना खेडूतोए कपास, मगफळी, सोयाबीन, एरंडा, जुवार जेवा विविध पाकनुं वावेतर करेलुं हतुं, परंतु धोधमार वरसादने कारणे खेडूतोनी मेहनत पर पाणी फरी वळ्युं। हजारो हेक्टर खेतीनी जमीनमां गोठण डूब पाणी भराता खेडूतोनो संपूर्ण पाक निष्फळ गयो छे। સૌરાષ્ટ્રમાં જે સારા વરસાદ વરસ્યા હતા, વરસાદ વરસ્યા હતા, ખેડૂતને જે વરસાદ જેમ વરસતો હતો તેમ ખેડૂતોને ચિંતાતુર બન્યા હતા। આપને દ્રશ્યમાં સીધા દ્રશ્ય આપને બતાવીશ કે અત્યારે જે ખેતર છે તે ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે મકાઈ છે જેવા પાકો છે તે પાકો હજી સુધી પાણીના અંદરમાં ગરકાવ છે, પાણી હજી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો। ખેડૂતો જે મહેનત કરી હતી તે મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે। હવે જે સરકારે જાહેરાત કરી છે, જે જાહેરાતના નાણાં ક્યારે મળશે તે ખેડૂત આશ લગાવીને બેઠું છે। મુનાફ બકારી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી।